મારા દીકરા, આ બંગલો છે ને એ હવેથી આપણો છે, અને આપણો એટલે કે તારો છે મારા દીકરા. બેટા, જેમ હું તારી માં છું ને, એમ હવે આ તારા પપ્પા છે, અને આ બંગલો પપ્પાનો છે, પપ્પાનો એટલે કે આપણો. બસ હવે આ બંગલામાં રાજી ખુશીથી રહેવાનું છે અને ખૂબ આનંદ કરવાનો છે. હાલો હવે આપણે અંદર જઈ અને દીકરા, તારા જેવી જ એક બેન છે એને તારી મુલાકાત કરાવું. ચાલો. આવો. બેસ બેટા, બેસ. સંજુ બેટા, સંજુ બહાર આવતો બેટા. હા પપ્પા. આવ્યો દીકરા. પપ્પા, આ કોણ છે? જો આ છે ને એ તારા નવા મમ્મી છે. નવા મમ્મી? હા, મેં એમની સાથે લગ્ન કરી લીધા છે એટલે આજથી એ તારા નવા મમ્મી છે. સરસ પપ્પા, મને મારી મમ્મી મળી ગઈ અને તમને જિંદગી જીવવાનો સહારો મળી ગયો. અને પપ્પા, આ કોણ છે? બેટા, આજથી આ તારી નાની બેન છે. મારે એક જ દીકરી હતી પણ આજથી મારે બે દીકરી છે. બેટા, મારા ઉપર એક ભરોસો રાખજો, જે તને આ ઘરમાં માનો પ્રેમ નથી મળ્યો ને એ હું આપીશ. આજથી તમારા બંનેની વસ્તુમાં ક્યારેય પણ કોઈ પક્ષપાત નહીં થાય. જેટલો પ્રેમ હું આને આપીશ એટલો જ પ્રેમ હું તને પણ આપીશ. તમારે બંને સાથે મળીને રહેવાનું છે, જમવાનું છે, રમવાનું છે, સ્કૂલે ભણવા જવાનું છે અને સંપીને રહેવાનું છે. ઓકે? થેન્ક યુ રિયા. બસ તારા શબ્દ સાંભળીને તને અહીંયા લાવવાનો મારો જે અર્થ હતો ને એ અર્થ સાર્થક થઈ ગયો. બસ આવી જ રીતે હળી મળીને બધા સાથે ખુશીથી રહીએ. મમ્મી, હવે બેઠા બેઠા વાતો જ કરશું કે પછી પેટ પૂજાઈ કરશું? રિયા, શું કહે છે ખુશી? એને ભૂખ લાગી છે. અચ્છા, ભૂખ લાગી છે એમ ને? કાઈ વાંધો નહીં રિયા, તો આજ થી શ્રી ગણેશ તારા હાથથી જ કરીએ. હવે રસોડું સંભાળી લ્યો અને એને મસ્ત મજાની રસોઈ બનાવો, પછી બધા સાથે મળીને જમીએ. બરાબર ને દીકરા? આજે પહેલી વાર હું મારા હાથે લાપસી પૂરી ખવડાવું. ઓકે બેટા, તમારે બંને એ સાથે હળી મળીને રમવાનું છે. બરાબર? ચાલ બેટા, હું તને આપણો રૂમ બતાવું. હે ભગવાન, મારા મમ્મી ના ગયા પછી આ ઘરમાં મારા પપ્પા કેટલા દુખી હતા, પણ મારા પપ્પાના દુખ અમે તો તે જોયું. હે ભગવાન, મારી તને એક જ પ્રાર્થના છે કે હવે કોઈ દી મારા પપ્પાના જીવનમાં દુઃખ ન આવે. રિયા, રિયા જરા આવજો તો. બોલો. બેસ, મારે તારી સાથે થોડી વાતો કરવી છે. બોલો. રિયા, થેન્ક યુ. કેમ થેન્ક યુ? થેન્ક યુ એટલા માટે કે સંજીવના મમ્મી ગયા ને પછી ક્યારેય આ ઘરમાં અમે ધરાઈને ખાધું જ નથી, પણ આજે આટલા દિવસો પછી પહેલી વાર તારા હાથની રસોઈ જમી ને અમે પેટ ભરીને ખાધું છે, એના માટે થેન્ક યુ. અરે થેન્ક યુ તો મારે કહેવાનું હોય કે તમને મારા હાથની રસોઈ આટલી બધી ભાવી. હા, અને રિયા એક નાનકડું મારું કામ કરીશ? હા છે ને, મારે ઓફિસે જવું છે, થોડું કામ છે, તો પ્લીઝ તારા હાથની એક મસ્ત મજાની ચા પીવડાવી દઈશ મને. લ્યો, મને એવું કેમ લાગે છે કે તમે રિક્વેસ્ટ કરો છો? આવી નાની નાની વાતમાં રિક્વેસ્ટ ના હોય, હવે હું તમારા જીવનનો હિસ્સો છું, તમારી લાઈફ પાર્ટનર છું, તમારી અર્ધાંગીની છું. કાંઈ પણ જોતું કરતું હોય, કંઈ ખાવું પીવું હોય, કંઈ કામ હોય, તમે મને હકથી કહો ને. હું હમણાં સરસ ગરમા ગરમ ચા બનાવીને લાવું છું તમારા માટે. ઓકે. થેન્ક યુ ભગવાન કે રિયા જેવી છોકરીને તે મારી જિંદગીમાં મોકલી આપી. બસ હવે એ અમારા ઘરને સાચવી લે અને મારી દીકરીને પણ, એટલે મને જીવનમાં બધું જ મળી ગયું, મારી પાસે બધું જ છે. થેન્ક યુ સો મચ. અરે
અરે વાહ, આટલી જલ્દી? ખૂબ ગરમ હશે, સાચવજો. વાવ, મસ્ત ચા બનાવી છે રિયા. હજી એક છેલ્લી વાત મારે તારી સાથે કરવી છે. હકથી બોલો રિયા. સંજુ મારી એકની એક દીકરી છે અને મા વગરની ઓસિયાળી દીકરી છે. બસ હું ક્યારેય એના ચહેરા ઉપર દુઃખ જોવા નથી માંગતો. એ બહુ નિર્દોષ છોકરી છે, એટલે પ્લીઝ આ મારી છેલ્લી રિક્વેસ્ટ છે કે એ છોકરીને તું ખુશીને જેટલો પ્રેમ આપને એટલો જ પ્રેમ એને આપજે. બીજું મારે તારી પાસેથી કશું જ નથી જોતું. તમને શું લાગે છે રાહુલ, હું તમને અને સંજુને હેરાન કરવા આવી છું? અરે, હું મારી દીકરીને એને એક બાપનો પ્રેમ મળે છે, મને એક બીજી દીકરીનો પ્રેમ મળે છે, મારી દીકરી જે એકલી હતી એને બેનનો પ્રેમ મળે છે, અને ખાસ કરીને મને એક પરિવારનો માળો મળે છે. હું હેરાન કરું એવું તમને લાગે છે ક્યારે? ના, જરાય નહીં. સારું, હવે આ બધી વાત મૂક, આલે આ કપ, હું ઓફિસે જાઉં છું અને સાંજે વહેલો પાછો આવીશ. ઓકે, પહેલા આવી જશો ને? હા, બાય બાય. આ ઘર પરિવારને હું એક કરીને રાખીશ. એક દીકરીમાંથી બે દીકરી થઈ છે, મારી બંને દીકરીઓ કલેજાનો કટકો. ખુશી, સંજુ ક્યાં બેટા? એ તો રમે છે. તો તું ખાવતી રહી? મને એની આઈરે કઈ જાયમું નહીં મમ્મી, એટલે હું આવતી. કેમ જાયમું નહીં? બસ મને એ હે ને હાચું કહુતાઈ ગમતી નથી. બેટા એવું ન બોલાય, કેમ નત ગમતી? બસ મન નત ગમતી. બેટા એવું ન બોલાય, જો એ બેન છે ને એને તો તું ગમે છે ને, તો તારે પણ એને ગમાડવી પડે ને. હમ, એવું ના બોલાય. ચાલ હવે આપણે જમી લઈએ. હમ, સંજુ, સંજુ બેટા આવી. મમ્મી, હાલો આપણે જમી લઈએ. મમ્મી મને ભૂખ નથી લાગી, હમણાં તો નાસ્તો કર્યો હતો. નાસ્તાને ટાણે નાસ્તો, જમવાના ટાઈમે જમવાનું. જમવું પડે ને પછી રસોઈ ઠંડી થઈ જાય. ચલો જમી લઈએ. ચલો રિયા. એ રિયા, આ ઘરમાં કોઈ છે કે નહીં? અરે બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, કેમ છે? બસ મજા. તું કેમ છો બેન? બસ તને જોઈને વધારે મજામાં. બેસ બેસ બેસ. કેમ છે તબિયત પાણી તારા? એકદમ મજામાં. તું કે નવાજૂની? બસ શાંતિ. તું કે, તારે કેવા જેવું છે? નવા નવા લગ્ન થયા છે. જીજાજી કેમ છે? એકદમ મજામાં છે. જો ઓફિસે ગયા છે, રાત્રે આવશે, પછી સાંજે બધા થોડી વાર બેસશું, સાથે જમશું, મજા કરશું, અને જો ટાઈમ હશે તો થોડી વાર ચક્કર મારવા જશું. વાહ સરસ. તો તારા લગ્ન જીવન તો સારા છે ને? એકદમ, કાંઈ જ ઘટતું નથી. આ ખુશી કેમ નથી દેખાતી ઘરમાં? મારા મન તો મારી બે દીકરીઓ એક સમાન છે. ઓહો, રાખો બીજું શું? ક્યાં બોલાવો છો તો ખરા, હું જોઉં કેવી છે. એ આપણી ખુશી જેવી જ છે, જો હમણાં બોલાવું. સંજુ, ખુશી આવો તો બેટા. ખુશી માસીબા કા કે? બેટા આ મારા બેન છે, મારા બેન એટલે માસી થાય ને. તો આ ખુશીના માસી એટલે મારાય માસી થાય ને? હા હા, કેમ નહીં. જય શ્રી કૃષ્ણ માસી બા, કેમ છો, મજામાં? એ જય શ્રી કૃષ્ણ, અત્યાર લગી તો મજા જ હતી, પણ હવે મારી મજા બગડી ગઈ છે. કેમ કેમ? આવતા વેત જ મજા બગડી ગઈ? હવે એ અત્યારે મને કઈ કેવું નથી, એ હું પછી કહીશ તને. હારું હાલો, હું જાઉં હવે. એ પણ ચા પાણી ઠંડુ કાંઈક તો પીતી જા. અરે ચા પાણી કાંઈ પીવા નથી મારે, પછી ક્યારેક વાત. હો સારું, હાલો આવજો. આવજો, ધ્યાન રાખજો.
અરે કાજલ તું? હા, કેમ છે તમને જીજાજી? બસ મજામાં, તને કેમ છે? મને સારું જ છે. તું ક્યારે આવી અહીંયા? બસ થોડીક જ વાર થઈ. અને અત્યારે જવાનું છે? હા. અરે એક કામ કર, તું જમીને જતી રહેજે. ના ના જીજાજી, જમવાનું તો મારા ઘરે જ છે. એ સારું સારું. સાંભળ, હવે બીજી વાર છે ને હું જ્યારે ઘરે હોય ને ત્યારે સવારથી આવજે. ભલે ભલે, ચોક્કસ. ઓકે. અરે આવો આવો સાળા સાહેબ, આવો આવો. આજે અચાનક આ બાજુ ભૂલા પડ્યા? અરે અચાનક નહીં, ખાસ આવ્યો છું. હા, મારી ભાણી બાની તબિયત પૂછવા આવ્યો છું. શું કરે છે સંજુ? સંજુ તો બસ મજા કરે છે. ઉભારી હમણાં બોલાવું. સંજુ બેટા, સંજુ બહાર આવતો જો, કોણ આવ્યું છે? તબિયત પાણી હારા ને? એકદમ એકદમ. બનેશ સાહેબ, આ મારી બેનનું જ ઘર છે અને મને એમ થયું કે મારી ભાણી બાની ખબર અંતર પૂછતા આવું. આવ બેટા, જો મામા આવ્યા છે, બેસ. આવ બેટા, આવ બેસ. કેમ છે, મજામાં ને? હા મામા, તમને કેમ છે? મજા આવો બેટા. સાળા સાહેબ, તમને હું રિયાની ઓળખાણ કરાવું. રિયા, ખુશી, અહીંયા આવજો તો જરાક. રિયા, આ મહાવીરભાઈ છે, આ સંજુના મામા છે. ઓહો, તો તો મારા ભાઈ થયા ને? હા. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ. તો તો મમ્મી, તો મારા ભાઈ એટલે મારા મામા થયા ને? હા, મામા થાય બેટા. બેટા મામાને જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છે, તબિયત સારી ને તારી? સંજુ બેટા, તું ખુશ તો છો ને? તને કઈ તકલીફ નથી ને? હા મામા, હું ખુશ છું. મારા પપ્પા તો હતા, હવે મારા નવા સારા મમ્મી અને બેન આવી ગયા. હવે મારે કોઈ જ ઉપાધી નથી અને તમે કોઈ મારી ચિંતા કરતા નહીં. વાહ દીકરી વાહ, બસ મારે આ જ સાંભળવું હતું. એ સાળા સાહેબ, તમે ઘણા ટાઈમે આવ્યા છો, તો એક કામ કરો, આજે અહીંયા જમીને જ જાઓ. અને રિયા, તું જેને ફટાફટ મસ્ત જમવાનું બનાવી નાખ. હા ભાઈ, મારા હાથે જમવાનું ચાખો તો ખરા. આવશે. ના ના બેન, જમવું નથી. એ હવે તો છે ને પાણી પીધા વગર વયો જાવ ને તોય મને સંતોષ છે. હા, મારી દીકરી સંજુ દીકરી અહીંયા સુખમાં અને ખુશી છે ને, બસ એટલે હું રાજી છું હવે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. લે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં. તું કેમ છો બેન? બસ મજામાં. આવો અંદર આવો. ના ના, મારે અંદર નથી આવવું. અહીંયા ઊભી રહે ને, મારે વાત કરવી છે તારા સાથે. બોલ બોલ. તું સાવ અક્કલ વગરની છો. કા? તો તને ખબર નથી પડતી? પણ હું થયું કંઈ કે તો ખબર પડે ને. આ તારી ઓલી છોકરી તારા પેટની છોકરી છે? તું શું કામ આટલો લાટકોડ આપવો જોઈએ? આપણે આપણી છોકરી નથી? પેટની છોકરી નથી પણ એનાથી એ વિશેષ છે. શું વિશેષ છે? આ ટાઈમમાં તો તારે નવું ઘરનું નવું વંશ લાવવાનું હોય. શું જરૂર છે? મારે બે બે દીકરીઓ તો છે. સાચું કહું ને તો તારે આ બધી મમતા લૂંટાવવાની જરૂર નથી એનામાં. તને એટલી ખબર પડે છે પારકીમાં કોને કહેવાય? હે, આપણે સમાજમાં કિસ્સા ઉછા સાંભળે છે પારકીમાંના, એ બધામાં ને મારામાં શું ફરક? અને આ દીકરી કેટલી ડાઈ છે, તું એને ઓળખતી નથી. કાલ ઉઠીને ખુશી મોટી થવાની છે, એને લગ્ન કરાવવાના છે, એને શોખ પૂરા કરાવવાના છે. આ બે છોકરીઓ ઉપર તું કેટલી મમતા લૂંટાવીશ? પણ અરે બેન, ખુશી વધારે વાલી અને સંજુ મને દવલી એવું નથી. મારા મન તો બે સરખી છે. હું એ જ કહું છું, એ બે સરખી ના હોવી જોઈએ. પારકી માનું કામ એ નથી. અને તું એવો ત્રાસ આપ કે આ ઘર મૂકીને વહી જાય. સાચું કહું ને તો પછી મને ન કહેતી કે બેન તું કહેતી હતી સાચું હતું. કાલ ઉઠીને જીજાજી એવું કંઈ કહેશે તને, ઘરની બહાર કાઢી નાખશે, તો તું શું કરીશ? એના કરતાં ઘર, પૈસા, મિલકત બધી તારા નામ ઉપર કરી નાખ ને, એટલે તને આ ઘરમાંથી કોઈ તને કાઢી શકે એવું છે જ નહીં. પણ કાજલ, હું મિલકત દોલત જોઈને થોડી આવી છું આની જિંદગીમાં. રિયા, તું સમજતી નથી મારી વાતને. એક વખત માણસ કેમ તો સમજી જાય, પણ કેટલી વાર મારે તને કહેવાનું? જો તું પારકી માં છો અને મને એટલી ખબર પડે છે કે ખુશીને તારે પ્રેમ પૂરેપૂરો આપવાનો છે. આ તો હું તારી બેન છું ને એટલે મારો જીવ ભરે છે. પછી ક્યાંક એવું ના થઈ જાય કે ડોલે જાય અને હિચડોઈ જાય. એટલે હું કહું છું, મારી વાત ઉપર તું હજી સમજ અને વિચાર કરજે. પછી તારે જે કરવું હોય ને એ કરજે. સારું, હું જાઉં છું હવે. જય શ્રી કૃષ્ણ.
આની વાત મને વિચારવા ઉપર મજબૂર કરી ગઈ. બની શકે કદાચ હું જ બુદ્ધિ વગરની છું. હું જે મમતાના પ્રવાહમાં વહી જતી હતી ને, ત્યાં મારે હવે બ્રેક લગાવવાની જરૂર છે. સાચી વાત છે, કાલે સવારે મારું અને મારી દીકરીનું કોણ? થેન્ક યુ બેન, મને આટલી સારી સલાહ આપવા માટે.